નાસકાંઠામાં મગફળી ખરીદીમાં મોટી ગેરરીતિ બહાર આવી છે. ફળફળાટીને શાકભાજી મંડળીઓ દ્વારા મગફળી ખરીદાય. સ્થગિત મંડળી દ્વારા પણ કરોડોની મગફળી ખરીદાય. શાકભાજી સિવાય ન ખરીદી શકે છતાં મગફળીના સેન્ટર અપાયા. 4 સેન્ટર શાકભાજી મંડળીને અપાયા. નાસકાંઠા દ્વારા શાકભાજી મંડળીઓને સેન્ટર અપાશે. શાકભાજી મંડળી તેલિયાની ચીજ વસ્તુ નથી ખરીદી કે વેચી નથી શકતી. તો બનાસ ડેરીની સેન્ટર ફાળવણીની મોટી ગેરરીતિ બહાર આવી છે. બનાસકાંઠામાં મગફળી ખરીદીમાં મોટી ગેરરીતિ બહાર આવી છે. ફળફળાદીને શાકભાજી મંડળીઓ દ્વારા મગફળી ખરીદાય છે. સંગીત મંડળી દ્વારા પણ કરોડોની મગફળી ખરીદાય છે. શાકભાજી સિવાય તેઓ ખરીદ ન શકે તે છતાં પણ મગફળીના તેઓને સેન્ટર અપાશે. 4 સેન્ટર શાકભાજી મંડળીને અપાશે. તો બનાસની દ્વારા શાકભાજી મંડળીઓને સેન્ટર અપાશે. શાકભાજી મંડળી તેલિયાની ચીજ વસ્તુ નથી ખરીદી શકતી કે વેચી શકતી, તેમ છતાં તેઓને આ આપવામાં આવ્યા છે. સેન્ટરો સ્થગિત મંડળી દ્વારા કરોડોની મગફળી ખરીદાય છે, જેને મગફળી ખરીદીમાં મોટી ગેરરીતિ બહાર આવી છે.